बाळ मित्रों स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मा। आ चेनल नी अंदर शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजनाओ विषे नी माहिती अपलोड करवामां आवे छे। जो हजी सुधी तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करी बाजुनो बेल आइकन पर पण क्लिक करो के जेथी करीने आ चेनल ना नोटिफिकेशनो तमने मळता रहे। बाळ मित्रों आपणे जोई रह्या छे स्वाध्याय 12.2 नो दाखला नंबर 1 धोरण 8 प्रकरण 12 खात अने खातांक। वीडियो चालू करता पहला छो बोर्ड पर अक्षरो तमे न वाची सकता हो तो अहीं ऑप्शन ना 3 डॉट्स आयपा छे ने क्लिक करी क्वालिटी नो ऑप्शन माथी 720p 1080p जे पण तमारो मोबाइल सपोर्ट करतो होय मेक्सिमम पसंद करो अने मोबाइल नी ब्राइटनेस ने थोड़ी वधारी दियो। हवे आपणे दाखला 1 मां कीधुं नीचेनी संख्या ने तेना प्रमाणित स्वरूप मां रखो। प्रमाणित स्वरूप एटले शुं के कोई पण संख्या आपणे आ रीते न लखी शकाय। आपणे जनरली संख्या मां ज्यारे पण आटला झाझा मींડા હોય ધારો કે અહીંયા છે તો હું આને આ રીતે લખું 8.5 અને એને ગુણ્યા 10 ની ઉપર જે પણ ઘાત બનતી હોય એ હું લખીશ। અહીંયા શું લખું કે 9.42 એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી અને બાકીના જે પણ મીંડા બનતા હશે એ હું લખી દઈશ। અહીંયા શું લખીશ તો કે 6.02 એને ગુણ્યા 10 ની ઉપર જે પણ ઘાત બનતી હોય એવી એ રીતે હું લખી નાખીશ તો એને કહેવાય પ્રમાણિત સ્વરૂપ। કુલ 5 દાખલા છે, 3 દાખલાની રકમ તમે અહીંયા જોઈ શકો છો, બાકીના 2 દાખલા પણ આપણે આ વિડિયોના પછીના ભાગમાં ગણશું। તો આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ। બહુ સરળ છે, દાખલા ગણવામાં જાજી ચિંતા કરવાની નથી। હવે લખી નાખો અહીંયા છે 8.85, છેલ્લા આંકડા ઉપર જ આવી જાવ ડાયરેક્ટ। શું છે તો કે 85, તો આપણે લખી નાખીએ 8.5 એની ઉપર એના છેદમાં 10 ની ઉપર કેટલી ઘાત લખવી, અહીંયા પોઈન્ટ છે ગણવાનું ચાલું કરો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 10 ની ઉપર 12 ઘાત। જો મેં શું કર્યું કે આ જે પોઈન્ટ છે આ પોઈન્ટ છે અહીંયાથી લઈને આ બે શૂન્ય વચ્ચેના ભાગે લઈ ગયો, ત્યાંથી અહીંયા, ત્યાંથી આ બે શૂન્યની વચ્ચે, ત્યાંથી આ બે શૂન્યની વચ્ચે ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 ની 12 જ્યારે થયા ત્યારે 8.5 બન્યા, મેં 8.5 બનાવ્યા છે તો 10 ની ઉપર 12 ઘાત। હવે પ્રમાણિત સ્વરૂપ તમને લખવાનું કીધું, પ્રમાણિત સ્વરૂપ આપણે લખવાનું કીધું એટલે આપણે શું કરવું પડે, આ જે ઘાત છે આવું અપૂર્ણાંક વાળું ના ચાલે, મારે આ 10 ની ઉપર 12 ઘાતને ઉપર લઈ આવવો પડે। તો જવાબ આવે 8.5 એને ગુણ્યા 10 ની ઉપર -12 ઘાત। -12 ઘાત શું કામ મેં લખી, કારણ કે કોઈ પણ છેદમાં હોય એને અંશમાં લઈ આવો તો એની નિશાની ફરી જાય, ધારો કે ઋણ અહીંયા ધન છે, અંશમાં લઈ આવું તો ઋણ થઈ જાય એટલે -12 ઘાત। સેમ વસ્તુ આપણે અહીંયા કરીએ, 9.42 આપણે લખી દઈએ, 9.42 એને છેદમાં 10 ની ઉપર કેટલી ઘાત થશે તો પોઈન્ટ અહીંયા છે, ગણવાનું ચાલુ કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 એ 9.42 છે કોઈ ચાર, તો 10 ની ઉપર 12 ઘાત। તો 9.42 એને ગુણ્યા 10 ની ઉપર ઋણ 12 ઘાત, આ ધન 12 ઘાત છે છેદમાં છે એને અંશમાં લઈ ગયો તો શું બની ગયા, ઋણ 12 ઘાત। હવે એવી જ રીતે આપણે ત્રીજો દાખલો ગણીએ, ત્રીજો દાખલો થોડો અલગ પડશે। જો અત્યાર સુધી પોઈન્ટ આગળ હતો અને છેલ્લે સંખ્યા આવતી, આમાં તો કઈ પોઈન્ટ જ નથી, તો આપણે આને આ રીતે લખીએ 6.02 એને ગુણ્યા 10 ની ઉપર, જો છેદમાં 0.0000 હોય તો છેદમાં જાય પણ અહીંયા તો પાછળ 0 લાગેલા છે, પોઈન્ટ નથી, પોઈન્ટ કલ્પના કરો કે પોઈન્ટ અહીંયા છે, પોઈન્ટ અહીંયા છે, આ 0.0000 હતો એટલે છેદમાં ગયા તો માઇનસ થયા, અહીંયા તો 0 પોઈન્ટ તો એવું છે જ નહીં, તો 602 અને પાછળ એટલા મીંડા છે, કદાચ આપણે સંખ્યા વાંચવાની ટ્રાય કરીએ તો આપણે વાંચી પણ ન શકીએ, કારણ કે જનરલી આપણે શું છે કરોડ અને પછી અબજ, અબજ સુધી જ આપણે સંખ્યા વાંચીએ છીએ અને એના પછી છે ખર્વ નિખર્વ પદ્મ મહાપદ્મ શંકુ, પણ એ બધી આપણે જનરલી યુઝ કરતા નથી। તો આપણે ગણવાનું ચાલુ કરીએ, માની લ્યો પોઈન્ટ અહીંયા છે, આપ્યો નથી એટલે અહીંયા છે, નકર આમાં તો આપેલો જ હતો, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 તો 10^15 હું આમ પોઈન્ટ ચેકી નાખું નકર તમે કન્ફ્યુઝ થશો, તો તમને ખબર પડી ગઈ છે કે પોઈન્ટ વાળા દાખલાને કઈ રીતે ડીલ કરો, બહુ સરળ છે, જાજી ગણતરીમાં પડવાની જરૂર જ નથી। જો 0.0 હોય તો એ છેદમાં જાય અને અહીંયા 0.000 એવું નથી, શરૂઆતથી જ આપ્યું છે,
પોઈન્ટ કે છે જ નહીં, મતલબ છેલ્લે પોઈન્ટ સમજી લેવાનો, તો 6.02 એને ગુણ્યા 10 ની ઉપર 15 ઘાત, ત્રણ દાખલા તમારી નોન પોથીમાં લખી લો, બાકીના બે દાખલા જે વધે છે એ પણ આપણે આ જ વિડિયોમાં ગણીએ। બાર મિત્રો, ત્રણ દાખલા જોયા બાદ આપણે ચોથો અને પાંચમો દાખલો જોઈએ, તો રીત તો આપણે સેમ જ છે, અહીંયા શૂન્ય પોઈન્ટ અહીંયા આગળ છે અને આમાં આપણને પોઈન્ટ આપ્યો નથી, તો પોઈન્ટ આગળ છે મતલબ આની ઘાત ઋણ આવશે, આમાં પોઈન્ટ કે આપ્યો નથી મતલબ એની ઘાત ધન આવશે, તો આપણે લખીએ બરાબર 8.37। મેં અહીંયા પોઈન્ટ લખી દીધો 837 માં, શું લખી દીધું 8.37। હવે કેટલા સ્ટેપ ખસવું પડશે, તો કે અહીંયા છે પોઈન્ટ 1 2 3 4 5 6 7 8 અને 9, તો 10 ની ઉપર 9 ઘાત, છેદમાં 10 ની ઉપર 9 ઘાત, છેદના 10 ની ઉપર 9 ઘાત છે, જો પોઈન્ટ આગળ હોય તો છેદમાં લખવાના, અને પોઈન્ટ અહીંયા પાછળ છેદ ની મતલબ પાછળ આપણે સમજીએ ત્યારે અંશમાં લખવાના, આ 10 ને ઉપર લઈ જાઓ તો 8.37 એને ગુણ્યા 10 ની ઉપર ઋણ 9 ઘાત, ધન ઘાત ઉપર જાય તો શું બની ગયા, ઋણ 9 ઘાત। એવી જ રીતે આપણે અહીંયા વિચારીએ તો કે 3.186, અહીંયા 3186 આ ચાર આંકડા જે આપણે વાંચીએ છીએ, તો એને અમે લખીને કે 3.186। હવે પોઈન્ટ અહીં આખાઈમાં ક્યાંય નથી આપ્યો, એટલે અહીંયા સમજો કે અહીંયા પોઈન્ટ આપ્યો છે, તો 1 2 3 4 5 6 7 8 9 ને 10 ગુણ્યા 10 ની ઉપર 10 ઘાત, બસ દાખલો આપણો પૂરો થઈ ગયો। દાખલામાં કઈ છેદ નહીં, ખાલી પોઈન્ટ ક્યાંથી ક્યાં લઈ જવો એ જ આપણે સમજવાનું છે। વિડીયોને પોઝ કરી દાખલો 4 અને દાખલો 5 તમારી નોંધપોથી ઉતારી લ્યો, ત્યાર પછી વિડીયો થોડી વાર માટે ચાલુ રહેવા દેજો, કારણ કે 12.2 નો બીજો દાખલો એક ફોટોની લિંક સ્વરૂપે આવશે, ટચ કરવાથી જોઈ શકાશે। બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર, આ વિડીયોને લાઈક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ, ફરી મળશું બીજા વિડીયોમાં।